हेलो फ्रेंड्स, बीसी फ्रेंड्स चैनल में आपनो स्वागत छे। आजे हूँ अपनी साथे जे रेसिपी शेयर करवानी छू ते छे ठंडा ठंडा कुलकुल आम पन्ना। जी हाँ, आपणे गुजरातीओ तेने काची करीनो बाफलो पण कहीए छे। उनाळानी काळजाळ गरमी में तन मन ने ठंडक आपतो एवो आ रिफ्रेशिंग ड्रिंक शरीर माटे फायदाकारक छे। शरीर में गर्मी दाह बढ़तराने सामे ठंडक प्रदान करे छे, कोलेस्ट्रॉल ने नियंत्रण में राखे छे, तेमज विटामिन सी थी भरपूर पण छे। तो चलो जोई लईए आमपन्ना केवी रीते बनावो। मित्रों, बीजी फ्रेंड्स चैनल ने सब्सक्राइब करो अने साथे ज बेल आइकन पर पण क्लिक करो अमारा नवा वीडियो नी अपडेट सौथी पहला मेळवा माटे। समर स्पेशल रेसिपीज में अमारी चैनल पर तमने मैंगो फ्रूटी जे फ्रेश एंड जूसी छे अने मैंगो आइसक्रीम नी रेसिपी पण जरूर थी जोवा मळशे। आम पन्ना बनावा माटे मैं अहीं बे काची करी लीधी छे। ते ताजी अने कड़क होय तेमज ओछा रेसावाळी होय तेवी पसंद करवी। तेने धोईने तेनी छाल काढी लेशुं अने तेने आड़ी अने ऊभी कापा पाड़ी नाना पीसीस करी लेशुं। कापेला केरीना टुकड़ाओने आपणे कूकरमां लई लेशुं। તેમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। એક ચમચી જેટલું મીઠું એડ કરીશું। કુકરનું ઢાંકણ બંધ કરી 3 સીટી વાગે ત્યાં સુધી એને ચડવી દઈશું। 3 સીટી વાગ્યા પછી કુકરને ઠંડુ થવા દઈશું। આપણે ખોલીને જોઈ લઈશું કે કેરીના ટુકડા એકદમ નરમ થઈ ગયા છે। આપણે તેને આટલા જ કૂક કરવાના છે। હવે એક કરણીથી ગાળી કેરીમાંથી પાણી અલગ કરી દઈશું અને પાછળથી જરૂર પ્રમાણે આ પાણીનો ઉપયોગ કરીશું। કેરીના ટુકડાને થોડા ઠંડા થવા દઈશું ત્યાં સુધી એક કડાઈમાં આપણે 350 ગ્રામ ખાંડ લઈ લઈશું અને તેમાં એક ગ્લાસ પાણી ઉમેરી ખાંડની એક તારની ચાસણી બને ત્યાં સુધી ગેસ ઉપર કૂક કરી દઈશું। તમે જોઈ શકો છો આંગળી અને અંગૂઠા વચ્ચે આ ચાસણી લેતા તેમાંથી એક તાર બને છે, એટલે કે આપણી આ ચાસણી તૈયાર છે। ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને ચાસણીને થોડીવાર માટે ઠંડી થવા માટે મૂકી દઈશું। કૂક કરેલી કાચી કેરીને મિક્સર જારમાં લઈ લઈશું। તેમાં 1 ટેબલસ્પૂન મરી પાવડર, 1 ટેબલસ્પૂન શેકેલા જીરાનો પાવડર અને 1 ટેબલસ્પૂન જેટલું સંજર પાવડર એડ કરીશું। સાઈડમાં ગાળેલું પાણી લઈ તેમાં થોડું એડ કરીશું જેથી પલ્પ સ્મૂધ તૈયાર થઈ શકે અને ઇઝીલી ક્રશ પણ થઈ જાય। કેરીનો સ્મૂધ પલ્પ તૈયાર થઈ ગયો છે। એક તપેલી પર ગરણી મૂકી આ પલ્પને ગાળી લઈશું જેથી કેરીમાં કંઈ પણ રેસા હોય તો ચડાઈને અલગ થઈ જશે। આ મિશ્રણને સરસ રીતે હલાવી દઈશું। પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આપણું આ મિશ્રણ રેડી થઈ ગયું છે। આ બાજુ ચાસણી પણ રૂમ ટેમ્પરેચર પર ઠંડી થઈ ગઈ છે। તૈયાર પલ્પને ચાસણીમાં એડ કરી સરસ રીતે હલાવી દઈશું જેથી બંને પરસ્પર મિક્સ થઈ જાય। આપણો આમપન્ના એટલે કે કેરીનો બાફલો તૈયાર છે। આ સ્મૂધીને તમે કાચની કોઈ પણ સ્વચ્છ અને કોરી બોટલમાં 15-20 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો।
અને જ્યારે પણ આ શરબત પીવાની ઈચ્છા થાય ત્યારે તેને તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. આપણે એને ગ્લાસમાં સર્વ કરવાનું છે અને તે પહેલા માટે ગ્લાસની કિનારીને ગાર્નિશ કરવા માટે એક ડીશમાં મીઠું અને લાલ મરચું લેશું. નાનકડી લીંબુની ચીરીને ગ્લાસની કિનારી પર ફેરવી દઈશું અને તે ગ્લાસની કિનારી પર મીઠા મરચાના મિશ્રણને લગાવી દઈશું. ગ્લાસમાં 4-5 પીસ બરફના ટુકડા લઈ લઈશું. તેમાં 3 મોટા ચમચા આમ પન્નાનું રેડી શરબત રેડી દઈશું અને બાકીના ગ્લાસમાં ઠંડુ પાણી ઉમેરી સરસ રીતે હલાવી દઈશું. કિનારી પર કાપેલા લીંબુની ચીરી, ફુદીનાના પાન અને કેરીના ચીરી મૂકીને ગ્લાસને ગાર્નિશિંગ કરી દઈશું. તનમનને ઠંડક અને તાજગી આપે એવું આમ પન્ના બનાવો, છે ને એકદમ સરળ? તમે પણ જરૂરથી ઘરે બનાવો અને તમારા અનુભવ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી જણાવો. તમને મારી આ રેસીપી પસંદ આવી છે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરો. જેણે પણ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે તે મિત્રોનો આભાર. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવો છો તો બીસી ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને સૌથી પહેલાં મળે. ફરી મળીશું, ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. થેન્ક યુ.